અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। જૂનાગઢના શીલ ગામે શીતળા ચોકમાં નવરાત્રી ગરબાના આયોજક નિલેશ જોશીએ ગરબીનું આયોજન કર્યું હતું। સ્નેક કેચર જુમા જમાલ સાદીએ મોગલ છેડતો કાળોના ગરબા પર બાળાઓને ભારતીય કોબરા રૂપસુંદરી સાપને આંદ્રે ચાકળ સાપને હાથમાં પકડતા શિખવાડી ગરબે ઝૂમાવ્યા હતા। બાળાઓએ હાથમાં જીવતા સાપ લઈ ગરબે ઝૂમતા એક સમયે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। ત્યારે હાથમાં સાપ લઈને ગરબા ઝૂમતી બાળાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો। ગરબામાં સાપ પકડીને ઉભેલી 3 બાળાઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ના કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી કુલ 5 સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મળતી માહિતી અનુસાર ઝેરી સાપ કરડે નહીં તે માટે તેના 2 દાંત તોડી નાખવામાં આવ્યા હોવાનું વન વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। વન વિભાગ દ્વારા ફરિયાદના આધારે આયોજક અને સ્નેક કેચરને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને જામીન પર મુક્ત કર્યા હતા। જ્યારે એક બાળાને જુવેનાઇલ કોર્ટમાં મોકલવામાં આવી છે અને 2 બાળાઓને દંડ કરવામાં આવ્યો છે। मांगरोल ने परसों 10 तारीख को और एक केस बुक किया है 5 लोगों के अगेंस्ट। उसमें 6 अक्टूबर को कोई वहाँ पे शील में गरबे का उत्सव था और गरबे के उत्सव के दौरान 3 लड़कियां जो हैं वो कुछ सांप लेकर उनके साथ में गरबे का डांस कर रहे हैं। तो उसमें से एक जो सांप था वो कोबरा था और शेड्यूल 2 पार्ट 2 में आता है और वन्य प्राणी अधिनियम में गुना बुक किया जा सकता था। तो पहले तो आरोपों ने उसका तपास किया और जब एक बार आइडेंटिफाई हो गया कि कौन लोग हैं तो जो उसका ऑर्गेनाइज़र हैं उनको और जिन्होंने वो जो सांप हैं वो सप्लाई किए हैं उन लोगों को और 5 टोटल गुनहगार हुए हैं और उनको कोर्ट में प्रोड्यूस किया गया है। तो एक गुनहगार जो है वो छोटी बच्ची है 12 साल की, तो उसको जुवेनाइल कोर्ट में प्रोड्यूस करें। आगे की कार्रवाई कोर्ट के मार्फत होगी। कोर्ट में जो भी आगे कार्रवाई है वो कोर्ट में होगी। सांप में कोबरा का दांतों को शायद नुकसान पहुँचाने का सूचना है आरोपों की तरफ से, तो वो एक डायरेक्ट डैमेज हुआ है।